વેલકમ બેક. આગળ સમાચાર બનાસકાંઠાથી આવી રહી છે. અહીં દેવપુરા કેનાલની અંદર ચાર મહિલાઓએ કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાની વિગતો મળી રહી છે. વાવના દેવપુરા પાસેની આ ઘટના છે કે જ્યાં કેનાલ પાસે જ આખરે આ ચારેય મહિલાઓ પહોંચી હતી અને તેમણે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આ તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈને આખરે ત્યાં ટોળે ટોળા લોકોના એકઠા થઈ ગયા હતા. આ કેનાલ પાસે જ એ મહિલાઓના ચપ્પલ પણ મળી આવ્યા હતા. વાવના દેવપુરા પાસેની કેનાલ પસાર થઈ રહી છે ત્યાં આ મહિલાઓ પહોંચી હતી અને તેમણે કેનાલમાં ઝંપલાવી દીધું હતું, જેને લઈને આખરે આ સમગ્ર ઘટના લઈને લોકો પણ એકઠા થઈ ગયા હતા. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે સંવાદદાતા કુલદીપ પરમાર. કુલદીપ, આ ચાર મહિલાઓ વિશે કોઈ વધુ વિગતો મળી શકી છે? જયેશ, જે પ્રકારે સરહદી વિસ્તારમાં નર્મદાનું કેનાલનું માળખું છે, ખાસ કરીને હવે આ કેનાલ જે છે તે મોતની કેનાલ બની ગઈ છે. વારંવાર લોકો આ કેનાલમાં આત્મહત્યા કરી રહ્યા છે. આજે જે બનાવ બન્યો છે તે વાવ તાલુકાના દેવપુરા ગામ પાસે થયો છે કે જ્યાં ચાર લોકોએ એકી સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા છે, જે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે. પરંતુ જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે આ ચારે ચાર જે યુવતીઓ હતી તે એક સાથે કેનાલમાં પડી છે. પ્રાથમિક વિગતોમાં તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, તેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આત્મહત્યા પાછળ કોઈ પણ જવાબદાર નથી. સુસાઇડ નોટ મળી છે, જે સુસાઇડ નોટના આધારે પોલીસે પણ અત્યારે તો તપાસ હાથ ધરી છે. જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે આ જે યુવતીઓ હતી તેમાંથી બે યુવતીઓને શ્વાસની બીમારી હતી અને તે બીમારીના કારણે તેઓ પીડાઈ પણ રહી હતી. આ બીમારીની પીડાના કારણે તેમણે આત્મહત્યા કરી હોય તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસ ઘટના સ્થળે છે. વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને એક મોટો લોકોનો હુજુમ ત્યાં ઉમળ્યો અત્યારે પહોંચ્યો છે. કહી શકાય કે ચાર લોકોએ એક સાથે કેનાલમાં ઝંપલાવી અને ખાસ કરીને જે યુવતીઓ ઝંપલાવતા સમગ્ર પંથકમાં આજુબાજુમાં આ વાત પ્રસરી છે. લોકો કેનાલ પર પહોંચી રહ્યા છે. કહી શકાય કે વારંવાર આત્મહત્યાઓ થઈ રહી છે અને આ જે નર્મદાની કેનાલો છે તે ખેડૂતો માટે આશાનું કિરણ તો છે જ, પરંતુ હવે આ જે કેનાલો છે તે લોકો માટે મોતની કેનાલ બની રહી છે. જોવાનું એ રહેશે કે આ ચારે જે યુવતીઓ એ મોતની છલાંગ લગાવી છે તેમના મૃતદેહ કેટલા સમયમાં જે તરવૈયાઓ છે તે શોધી કાઢે છે અને આ જે યુવતીઓ છે તેમની મોતનું પાછળનું કારણ ખરેખર સત્ય શું છે તે તમામ બાબતો પોલીસની તપાસના બહાર જ બહાર આવશે. બિલકુલ, અત્યારે તો અનેક અટકળો લગાવાઈ રહી છે. કારણ કે યુવતીના પરિજનોનો કોઈ સંપર્ક થઈ શક્યો છે? તેની પાસેથી કોઈ જાણકારી મળી શકી છે? જયેશ, પરિવારજનોની વાત કરવામાં આવે તો જેવી જ આ ચારે ચાર યુવતીઓ એક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું તેની બાબત હતી તે પોલીસને જાણ કરવામાં આવી હતી. વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એએસપી કક્ષાના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તાત્કાલિક ધોરણે આ જે યુવતીઓ હતી તે કોણ છે, ક્યાંથી આવી છે, આ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે ચાર જેટલી યુવતીઓને એકે સાથે પડવાનું જે બાબત આવી હતી તેના સુસાઇડ નોટના આધારે આ સમગ્ર બાબત અત્યારે તો બહાર આવી છે. સુસાઇડ નોટના આધારે તેઓ ક્યાંની છે તે ઓળખ થઈ ગઈ છે, તેમના નામ શું છે તે પણ ઓળખ થઈ છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શું હકીકત બહાર આવે છે, શા માટે તેઓ આત્મહત્યા કરી, તેમના પરિવારજનોનું શું કહેવું છે, આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. અને પોલીસ હવે ઘટના સ્થળે પહોંચી અને સરવૈયાઓની મદદથી સૌ પ્રથમ આ જે યુવતીઓ છે તેમના જે મૃતદેહ છે તેને બહાર નીકાળવા માટે અને તેમની શોધખોળ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયેશ. બિલકુલ કુલદીપ, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. પણ આપણે જણાવી દઈએ કે આખરે કેનાલ પાસે આ યુવતીઓની એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં કોઈ કારણ ન હોવાનું તેમણે જણાવ્યું છે, પરંતુ આ ચારમાંથી એક અપરિણીત છે. ત્રણ પરિણીત યુવતીઓ હોવાની વિગતો મળી રહી છે અને દેવડી ગામની આ ઘટના છે. મરનાર યુવતીઓમાં ત્રણ પરિણીત એક અપરિણીત યુવતિ છે અને કેનાલ પાસે તેમના ચપ્પલ અને એક સુસાઇડ નોટ મળી આવી હતી કે જેમાં તેમણે કોઈ કારણ વિના જ આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. પરંતુ બે યુવતીઓને શ્વાસની તકલીફ હતી અને તેના કારણે પણ આ પગલું ભર્યું હોય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો કેનાલમાં આ ચારેય યુવતીઓ ઝંપલાવી દીધા બાદ તેમના મૃતદેહને શોધવા માટે તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ અહીં મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા છે. આ અન્ય બે યુવતીઓએ વિરહમાં આત્મહત્યા કરી હોવાનો પણ કયાસ લગાડવામાં આવી રહ્યો છે. આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરાયો છે, પરંતુ અત્યારે દેવપુરા કેનાલની અંદર આ ચાર યુવતીઓ જે આપઘાત કર્યો છે તેને લઈને અનેક અટકળો સામે આવી રહી છે. ખાસ કરીને ઠાકોર સમાજ સાથે
જોડાયેલી આ યુવતીઓ હતી અને તેમાં સ્થાનિક ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે અને હાલ યુવતીઓના મૃતદેહને શોધવા માટેની કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે કે જેથી વહેલામાં વહેલી તકે આ યુવતીઓના મૃતદેહને શોધી કાઢી શકાય. હાલ આ યુવતીઓ વિશે જે વિગત મળી રહી છે તે પ્રમાણે દેવપુરા કેનાલ પાસે તેઓ પહોંચ્યા હતા અને એક સાથે તેમણે આ કેનાલમાં ઝંપલાવ્યું હતું કે જેમાં ત્રણ યુવતીઓ પરણિત હોવાનું અને એક અપરણિત હોવાની વિગતો પ્રાપ્ય બની રહી છે. ઠાકોર સમાજની આ યુવતીઓ હતી અને તેમણે અહીં સામૂહિક આપઘાત કર્યો અને ત્યારબાદ તેમણે જે સુસાઇડ નોટ છોડી હતી તેમાં પણ કોઈ કારણ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે બે યુવતીઓને શ્વાસની તકલીફ હતી અને તે શ્વાસની બીમારીથી પીડાઈ રહી હતી, તેના કારણે પણ આખરે તેમણે આત્મહત્યા કરી હોવાનો કયાસ લગાડવામાં આવી રહ્યો છે.